રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર ગામમાં એસટી બસના આગળના દરવાજા પાસે ઉભી રહેલી યુવતીનો પગ લપસી જતાં નીચે પડી ગઈ હતી જેથી તે દસ ફૂટ થી વધુ ઘસેડાઈ હતી સદનસીબે યુવતીનો પગ બસના ના ન આવી જતા તેનો જીવ બચવા પામ્યો હતો મળતી માહિતી અનુસાર રાજકોટ ભાવનગર હાઈવે પર સરદાર ગામમાં એસટી બસના આગળના દરવાજા પાસે ઉભી રહેલી યુવતીનો લપસી અચાનક નીચે પડી ગઈ હતી ત્યારે તેના હાથમાં દરવાજાનો નીચેલો ભાગ આવી જતા તે દસ ફૂટથી વધુ ઘસેડાઈ હતી પરંતુ બાદમાં યુવતી દરવાજો છોડી દેતા આગળના વ્હીલમાં કચડાતા સહેજમાં રહી ગઈ હતી સદનસીબે યુવતીનો જીવ બચી ગયો હતો બાદમાં ગામના લોકો દોડી આવ્યા હતા અને ડ્રાઈવર કંડક્ટર સાથે મારામારી કરી હતી આ દ્રશ્યો સીસીટીવી માં કેદ થયા છે એસટી બસ વીછીયાતી રાજકોટ તરફ આવી રહી હતી પરંતુ બસમાં માં થી વધુ મુસાફરો હોવાથી બસના દરવાજા સુધી લોકો ઉભા રહી ગયા હતા સરદાર ગામમાંથી પણ કોલેજિયન યુવક યુવતીઓ આ બસમાં ચડ્યા હતા પરંતુ દરવાજામાં ઉભા રહેલા આ યુવતીનો પગ લપસી જાય તે નીચે પડી ગઈ હતી પરંતુ હાથમાં દરવાજાનો નીચેલો ભાગ આવી જતા તે ઢસડાઈ હતી અને અંતે તે હાથમાંથી છૂટી ગયો હતો સદનસીબે બસના તોતિંવિલ નીચે આવતા બચી ગઈ હતી બાદમાં બસના ડ્રાઈવર જીતેન્દ્ર ફોરા અને કંડક્ટર દિલીપ ચાપડી અને લોકોએ માર માર્યો હતો સોનલ ટોપીવાલા સાથે બિજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ રાજકોટ